थरાદ ખાતે સ્વર્ણકાર એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીની નવીન મૂર્તિ થરાદ રામજી મંદિર ખાતે અર્પણ કરાઈ। થરાદ ખાતે ભગવાન જગન્નાથભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીની નવીન ત્રણ મૂર્તિઓની ચલ પ્રતિષ્ઠા યોજાઈ। થરાદ ખાતે ભગવાન જગન્નાથભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજી જેમની ચલ પ્રતિષ્ઠાને લઈ થરાદના બળિયા હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા મેઇન બજાર થઈ ઢોલ નગારા વાજતે ગાજતે સામૈયા કરી અને ફટાકડા ફોડી અને નવા રામજી મંદિરે પહોંચી। ત્યાં વચ્ચે વિવિધ માર્ગ પર ફૂલહારથી ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવા રામજી મંદિર પહોંચ્યા બાદ ભગવાનનો યજ્ઞ યોજાયો હતો, તેમજ ભવ્ય આરતી કરાઈ। ભગવાન જગન્નાથના યજ્ઞના યજમાને સુરેશભાઈ સોની અને તેમના ધર્મપત્ની રહ્યા હતા। છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની શોભાયાત્રા મોફક રહી હતી। આ વર્ષે કોરોના મહામારી બાદ શાસ્ત્રી પ્રદીપભાઈ સહિત પંડિતો દ્વારા ભગવાન જગન્નાથનીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞ બાદ નવા રામજી મંદિર ખાતે કરાઈ પધરામણી, જેમાં થરાદ સોની સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન જગન્નાથની ચલ પ્રતિષ્ઠા શોભાયાત્રામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ નગરપાલિકા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, પીઆઈ જેબી ચૌધરી, શ્રી રામ સેવા સમિતિના સભ્યો, થરાદના સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ પ્રકાશભાઈ સોની સહિતના અન્ય સમાજના આગેવાનો અને સોની સમાજના અગ્રણીઓ, યુવકો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હાજાજી રાજપૂત, થરાદ, સાથે બળદેવ બારોટ, મીરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા।